नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 ની અંદર આપણે આગળ જોઈએ તો તુલનાત્મક પત્રકો ના ઉદાહરણ. તુલનાત્મક પત્રક ની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 1, વિવેકાનંદ લિમિટેડ ના તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના નફાનુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફાનુકસાનનું પત્રક બનાવો. વિવેકાનંદ લિમિટેડ ના તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજના તુલનાત્મક નફાનુકસાનના પત્રકો આપેલા છે, એના આધારે તુલનાત્મક નફાનુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. રકમની અંદર જોઈએ તો 31/3/16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફાનુકસાનના પત્રકો, આખું નફાનુકસાન છે ને સંક્ષિપ્તમાં નફાનુકસાન આપેલું છે. ટૂંક વિગતોની અંદર જોઈએ તો ત્રણ રકમો આપેલી છે, વેચાણની, ઉપજ, અન્ય આવકો અને ખર્ચ. તો આના આધારે આપણે નાનું પત્રક તૈયાર કરીએ તો તુલનાત્મક નફાનુકસાન પત્રકનો નમૂનો તૈયાર કરવાનો. તુલનાત્મક નફાનુકસાન પત્રકનો નમૂનો તૈયાર કરીએ તો ઉપર હેડિંગ વિવેકાનંદ લિમિટેડનું તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નમૂનું પત્રક. હવે 6 ખાના બનાવવાના છે, જેની અંદર જોઈએ તો સૌપ્રથમ પહેલું ખાનું વિગત, બીજું ખાનું આવશે નોંધ નંબર, ત્રીજું ખાનું 31/3/16 રૂપિયામાં, ત્યાર પછી 31/3/17 રૂપિયામાં, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકા. ક્રમ આપી દેવાનો 1 2 3 4, 5 બરાબર 4 - 3 આ સૂત્ર લખી લેવાનું છે અને 6 બરાબર 5 ના છેદમાં 3 ગુણ્યા 16. આ નમૂનો તૈયાર થઈ ગયા પછી હવે આપણે આની અંદર રકમ લખીએ. દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમને જે રકમ આપેલ છે એ સૌ પ્રથમ શું લખાય તો કે આવકો લખાય. આવકની અંદર જોઈએ તો આપણી પાસે કઈ આવક છે તો કે વેચાણની ઉપજ. તો સૌ પ્રથમ આપણે અહીં દર્શાવીએ વેચાણની ઉપજ, ત્યાર પછી તો કે અન્ય આવકો, તો એનો પ્લસ પ્લસ અન્ય ઉપજ, અન્ય આવકો અન્ય ઉપજ પ્લસ કરવાની થાય એટલે આપણને અહીંયા મળશે કુલ ઉપજો. આ કુલ ઉપજો થાય બંનેનો સરવાળો કરવામાં આવે. હવે કુલ ઉપજો પછી શું લખાય તો કે ખર્ચાઓ. તો ખર્ચાઓનો સરવાળો આપણને આપી દીધેલો છે, કુલ ખર્ચાઓ જાય પાછું. તો અહીંયા કુલ ઉપજો માંથી આપણે માઇનસ કરીએ કુલ ખર્ચ. કુલ ઉપજો માંથી કુલ ખર્ચ બાદ કરવામાં આવે એટલે આપણને શું મળે તો કે આવક વેરા પહેલાનો નફો. આવક વેરા પહેલાનો નફો, ત્યાર પછી આવક વેરો બાદ કરવાનો હોય પણ આપણને કીધું નથી, આવકવેરાનો દર આપેલો નથી. તો આટલી વસ્તુ જ કરવાની છે. તમને ત્રણ વસ્તુ રકમની અંદર આપેલી હતી, વેચાણની ઉપજ, અન્ય ઉપજો અને કુલ ખર્ચ. બે લાઈન તમારે ઉમેરવાની છે, કુલ ઉપજો અને આવકવેરા પહેલાનો નફો. હવે શું કરવાનું તો કે વિગતનું ખાનું લખાઈ ગયા પછી રકમ લખવાની. તો 2016, તો 2016 ની અંદર જોઈએ, ખાસ ધ્યાન રાખજો અહીંયા 16 અને 17 હશે. રકમ ની અંદર પહેલું ખાનું 17 નું હશે અને બીજું ખાનું 16 નું હશે. તો અહીંયા 2016 ની આપણે વેચાણની ઉપજ જોઈએ તો કેટલા આપેલા છે તો કે વેચાણની ઉપજમાં કેટલા આપ્યા તો કે 14 લાખ, અન્ય ઉપજ 2016 માં કેટલી આપી તો કે 2,50,000. તો કુલ ઉપજો કેટલી થઈ તો કે આ બંનેનો સરવાળો 14 લાખ પ્લસ 2,50,000 એટલે કે 16,50,000. પછી કુલ ખર્ચાઓ, તો કુલ ખર્ચાઓ રકમમાં આવ્યા કેટલા તો કે 7,20,000. હવે શું કરવાનું તો કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવા. તો કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરીએ એટલે કેટલા આવશે તો કે 9,30,000. આવકવેરા પહેલાનો નફો. આવી જ રીતે 2017 નું ખાતું તૈયાર કરવાનું. તો 2017 ની અંદર જોઈએ તો વેચાણની ઉપજ કેટલી તો કે 16 લાખ,
अन्य उपजो कितनी तो के 3 रुपया बनने नो सरवाळो करी એટલે કુલ ઉપજ મળશે કેટલી તો કે 19 લાખ હવે ત્યાર પછી કુલ ખર્ચાઓ તો કુલ ખર્ચાઓ કેટલા આપેલ છે તો કે 9,60,000 19 લાખ માંથી 9,60,000 રૂપિયા બાદ કરીએ એટલે 9,40,000 આવક મેરા પહેલાનો 9 આ ચાર ખાના તમને રકમમાં આપેલા હતા હવે બે ખાના નવા બનાવવાના છે એમની અંદર જોઈએ तो શું આવશે તો કે 5 બરાબર 4 માઈનસ 3 એટલે શું કરવાનું છે તો કે ચોથા ખાનાની રકમમાંથી ત્રીજા ખાનાની રકમો બાદ કરતી જવાની છે સાવ સરળ છે 16 લાખમાંથી 14 લાખ ગયા કેટલા લીધા 2 લાખ 3 લાખમાંથી 2 લાખ 50,000 તો કે 50,000 19 લાખમાંથી 16 લાખ 50,000 તો કે 2 લાખ 50,000 9,60,000 માંથી 7,20,000 બાદ કરી તો 2,40,000 9,40,000 માંથી 9,30,000 બાદ કરીએ તો 10 આ થઈ ગયું પાંચમું ખાનું હવે બનાવશું છઠ્ઠું ખાનું તો 6 બરાબર 5 ના છેદમાં 3 ગુણ્યા 100 6 બરાબર 5 ના છેદમાં 3 ગુણ્યા 100 પાંચમાની અંદર જે રકમ છે એને ત્રીજા ખાના વડે ભાગાકાર કરવાનો ગુણ્યા 100 તો 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100 તો કેટલા મળે તો કે 14.29 એવી જ રીતે 50,000 ભાગ્યા 2 લાખ 50,000 ગુણ્યા 100 તો કે 20 2 લાખ 50,000 ભાગ્યા 16 લાખ 50,000 ગુણ્યા 100 तो के 15.15 2,40,000 भाग्या 7,20,000 गुणिया 100 तो कितना मिल सकता है 33.33 10,000 भाग 9,30,000 गुणिया 100 1.08 आज उदाहरण नंबर 1 હવે ઉદાહરણ નંબર 2 જોઈએ સેમ ટુ સેમ આના જેવું જ છે ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 1 ની રકમમાં કોઈ ફેરફાર નથી ઉદાહરણ નંબર 2 ની રકમ તમે જુઓ તો બ્રાઇટ ઇન્ડિયા લિમિટેડ ના તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન ના પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે તેના આધારે તુલનાત્મક નફા નુકસાન નું પત્રક બનાવો તો વેચાણની ઉપજો અન્ય આવકો અને ખર્ચો એની સામે તમે રકમ જુઓ તો રકમ પણ આ જ છે ઉદાહરણ 1 ની છેલ્લે એવી જે વધારાની આપેલી છે આવક વેરાનો દર 30% હતો જે ઉદાહરણ નંબર 1 ની અંદર આવક વેરાનો દર 30% આપેલો છે નહીં તો ફક્ત ને ફક્ત અહીંયા વિવેકાનંદની જગ્યાએ તમે ડ્રાઇવ કરી નાખો હવે વધારાનું શું રહ્યું તો કે આવક વેરો કેટલા ટકા તો કે 30% તો આવક વેરો ક્યાં આવે તો કે આવક વેરા પહેલાના નફામાંથી બાદ થાય માઈનસ આવક વેરો કેટલો તો કે 30% અને ત્યાર પછી શું મળે તો કે આવક વેરા બાદનો નફો કર વેરા બાદનો નફો લો તો પણ ચાલે આ બે લાઈન તમે ઉમેરો એટલે ઉદાહરણ નંબર 2 થઈ જશે આ બે લાઈન ફક્ત ઉમેરવાની છે અહીંયા સુધી ઉદાહરણ નંબર 1 છે અહીંથી બે લાઈન વધારી દીધું એટલે ઉદાહરણ નંબર 2 હવે તમે જુઓ તો આવક વેરાનો દર 30% તો કોના 30% ભરવાનો હોય તો કે 9,30,000 ના 30% તમારે ભરવા પડે તો 9,30,000 ના 30% કરો એટલે કેટલા થાય તો કે 2,79,000 9,30,000 માંથી 2,79,000 તમે બાદ કરો એટલે 6,51,000 એવી જ રીતે 9,40,000 ના 30% તો 9,40,000 ના 30% કરો એટલે 2,82,000 9,40,000 માંથી 2,82,000 રૂપિયા તમે બાદ કરો એટલે 6,58,000 હવે પાંચમું ખાનું તો કેવી રીતે બને તો કે 4 - 3 તો 2,82,000 માંથી 2,79,000 ગયા તો 3,000 અને 6,58,000 માંથી 6,51,000 ગયા એટલે 7,000
અને છઠ્ઠો ખાંડ કેવી રીતે બનશે તો કે 5 ના છેદમાં 3 ગુણ્યા 100 તો 5 ના છેદમાં 3 ગુણ્યા 100 તો શું કરવું પડે અહીંથી તમે 3000 ભાગ્યા 2 રાખો 79000 ગુણ્યા 100 એટલે કે 1.08 7000 ભાગ્યા 6 લાખ 51000 ગુણ્યા 100 1.08 હંમેશા તુલનાત્મક પત્રકમાં આ ત્રણ રકમો છે એ એક જ સરખી આવે જો તમારે કે ભૂલ થઈ હોય તો એ રકમો ફેરફાર થાય બાકી કે ફેરફાર થાય નહીં તો આ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 છે ઉદાહરણ 1 અને 2 ગણ્યા પછી સ્વાધ્યાય દાખલા નંબર 4 ની અંદર આપણે આગળ જોઈએ તો રકમ અમને આપેલી છે સમાન કંપની લિમિટેડ ના તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફાનુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે તેના આધારે તુલનાત્મક નફાનુકસાન પત્રક તૈયાર બનાવો તો વિગતો નોંધ નંબર તારીખ 31/3/17 રૂપિયામાં તારીખ 31/3/16 રૂપિયામાં આપેલ છે આના પરથી આપણે તુલનાત્મક નોંધપત્રક તૈયાર કરવાનું છે ત્રણ વસ્તુ આપણને આવી વેચાણની ઉપજો અન્ય આવકો અને ખર્ચાઓ પ્લસ આવકવેરાનો દર તો આપણે સૌપ્રથમ નમૂનો તૈયાર કરીએ સમાન કંપની લિમિટેડનું તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નોંધપત્રક વિગત નોંધ નંબર તારીખ 31/3/17 તારીખ 31/3/16 તારીખ 31/3/17 વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકા 1, 2, 3, 4, 5 = 4 - 3 = 6 = 5 ના છેદમાં 3 ગુણ્યા 100 6 ખાના બનાવવાના એમાં સૌપ્રથમ પહેલું ખાનું આપણે કયું લખવાનું તો કે વિગતનું તો વિગતની અંદર સૌપ્રથમ ઉપજ કઈ ઉપજ તો કે વેચાણની ઉપજ પ્લસ એમની અંદર અન્ય ઉપજ આ બંનેનો સરવાળો આપણે કરીએ એટલે આપણને મળશે કુલ ઉપજો હવે આપણને શું આપ્યું તો કે ખર્ચાઓ તો કુલ ખર્ચાઓ આપેલા છે એટલે કુલ ઉપજોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવામાં આવે એટલે આપણને શું મળે તો કે આવક વેરા પહેલાનો નફો એમાંથી માઇનસ આવક વેરો બાદ થાય કેટલા ટકા તો કે 30% આપણને આપેલો છે રકમનો આવક વેરો બાદ કરીએ એટલે આપણને શું મળે તો કે આવક વેરા બાદનો નફો હવે શું કરવાનું તો કે 2016 નું ખાતું તૈયાર કરીએ તો 2016 નું ખાતું તૈયાર કરીએ તો 2016 ની અંદર સૌપ્રથમ વેચાણની ઉપજ તો કેટલી હતી તો કે 22 લાખ અન્ય ઉપજો તો અન્ય ઉપજોની અંદર જોઈએ તો 1,50,000 આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ઉપજો મળે કેટલી તો કે 23,50,000 ત્યાર પછી કુલ ખર્ચાઓ આપણને આપેલા છે તો ખર્ચાઓ કેટલા આપ્યા તો કે 23,76,000 ઓલા સોરી 15,40,000 23,50,000 માંથી 15,40,000 બાદ કરીએ એટલે 8,10,000 એનો 30% આવક વેરો લઈએ તો 30% એટલે 2,43,000 8,10,000 માંથી 2,43,000 બાદ કરીએ એટલે 5,67,000 2016 નું ખાનું થયું આવી જ રીતે 2017 નું ખાનું બનાવો તો સૌપ્રથમ વેચાણની ઉપજ તો કે 33,00,000 અન્ય ઉપજ તો અન્ય આવકોની અંદર 2,25,000 કુલ ઉપજો કેટલી થાય તો 35,25,000 એમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીએ તો કુલ ખર્ચાઓ આપેલા છે 23,76,000 35,25,000 માંથી 23,76,000 રૂપિયા બાદ કરીએ એટલે 11,49,000 હવે એના 30% આવક વેરો ગણીએ તો 30% આવક વેરો એટલે 3,44,700 હવે 11,49,000 માંથી 3,44,700
बाद करिए तो 8,04,300 હવે વધારો ઘટાડો રૂપિયામાં તો 5 બરાબર 4 માઈનસ 3 તો બાદબાકી કરશું 33 લાખમાંથી 22 લાખ જાય તો 11 લાખ 225,000માંથી 150,000 જાય તો 75,000 35,25,000માંથી 23,50,000 બાદ કરીએ તો 11 લાખ 75,000 23,76,000માંથી 15,40,000 રૂપિયા બાદ કરીએ 8,36,000 11,49,000માંથી 8,10,000 રૂપિયા બાદ કરીએ 3,39,000 3,44,700માંથી 2,43,000 રૂપિયા બાદ કરીએ 1,01,700 અને 8,04,300માંથી 5,67,000 રૂપિયા બાદ કરીએ 2,37,300 હવે ટકાવારી વધારો ઘટાડો ટકામાં તો 6/5/3×100 તો 11,22,100 તો કે 50% 75,000/150,000×100 તો કે 50% 11,75,000/2,350,000×100 તો કે 50% 8,36,000/15,40,000×100 તો કે 54.29% 3,39,000/8,10,000×100 તો કે 41.85 1,01,700/2,43,000×100 તો કે 41.85 અને 2,37,300 ભાગ્યા 5,67,000 તો કે 41.85 હા દાખલો પણ અહીંયા પૂરો થશે 4 ગુણની અંદર પૂછાઈ શકે સામાન્ય રીતે અહીંયા માં જોવા જઈએ તો ગુણ ભાગ છે એક લાઈનનો અડધો માર્ક ગણાય અને એડિંગનો પણ માર્ક ગણવામાં આવે ઉદાહરણ 1 ઉદાહરણ 2 અને સાથે દાખલા નંબર 4 આપણે પૂરા કર્યા હવે આગળના લેક્ચરની અંદર વધારે અભ્યાસ કરશું થેન્ક યુ